नमस्कार खेडूत मित्रों, हूँ रमेश राठौर, कृषि निष्ठान पाक संरक्षण कृषि विज्ञान केन्द्र गीरसू। खेडूत मित्रों, आज आप शाकभाजी अंदर खूब अगत्य ना पाक एट के रींगण ना पाक, आ रींगण ना पाक अंदर आधुनिक खेती अंतर्गत एम जमीन की तैयारी कई रीतना करनी चाहिए, धरुवाड़ियों कई रीतना बनाव एट के धरु उजेर कई रीतना करव जो एने आज आप बात करें। सौ प्रथम तो जमीन की तैयारी जो बात करिए तो रींगण ना पाक जुदा जुदा प्रकार की जमीनों में उगाड़वामां आवे, खासकर रींगण पाक ने सारी नितारवाड़ी सेंद्रीय અને સેન્દ્રીય તત્વોથી ભરપૂર એવી બેછર ગોરાડુ કે મધ્યમ કાળી જમીન આ પાકને વધારે માફક આવતી હોય, એટલે જો આવા જમીનની અંદર પાક ઉગાડવામાં આવે રીંગણનું ખૂબ સારું ઉત્પાદન મળી શકે। અને આ પાકની અંદર જમીનની જે તૈયારી છે એમાં ખાસ કરીને જમીનને 15-20 સેન્ટીમીટર ઊંડી ખેડ કરી 2-3 વાર કરબ મારી સમાર મારી અને આપણે મિત્રો સમતળ જમીનને બનાવી દઈએ, જો આવી સમતળ જમીન બનાવીએ તો એની અંદર આ પાક સારી રીતે આપણે ઉગાડી શકીએ। હવે મિત્રો, ધરુ ઉછેરની જો રીંગણની અંદર વાત કરીએ તો રીંગણના પાકની અંદર ખાસ કરીને 1 હેક્ટરની રોપણી આપણે કરવી હોય, એટલે હેક્ટર એટલે કે 100 ગુઠામાં વાવેતર જો રીંગણનું કરવું હોય તો એના માટે 400-500 ગ્રામ બિયારણની જરૂરિયાત રહે। અને આ હાઇબ્રિડ જાત માટે ખાસ કરીને 175 ગ્રામ બિયારણ પૂરતું છે, એટલે કે ચોમાસું વાવેતર માટે ખાસ કરીને મે જૂનની અંદર મોટાભાગે વાવેતર થતું હોય, અથવા શિયાળુ વાવેતર માટે જુલાઈ ઓગસ્ટમાં, અને ઉનાળુ વાવેતર જાન્યુઆરી ફેબ્રુઆરી મહિનામાં 1 ગુઠ્ઠાની અંદર ધરુવાડીયું તૈયાર કરવાનું હોય, એટલે કે 1 હેક્ટરનું જો વાવેતર કરવું હોય મિત્રો, 1 ગુઠ્ઠાની અંદર આપણે એનું ધરુવાડીયું તૈયાર કરીએ તો 1 હેક્ટર માટે રીંગણીનું પૂરતું રોપ આપણે મળી જાય। અને ધરુવાડિયા માટે સારા નિતારવાળી ફળદ્રુપ ભરભરી જમીન એને વધારે પસંદ આવતી હોય, એટલે ધરુવાડિયામાં ખાસ કરીને કાળજી લેવાની છે કે 3-4 મીટર લાંબા, 1 મીટર પહોળા અને 15 સેન્ટીમીટર ઊંચાઈના ગાદી ક્યારા બનાવી, આ ગાદી ક્યારા ઉપર 10 સેન્ટીમીટરના અંતરે છીસરા એટલે કે ઉપર ઝાસ પાડી અને 2.5 સેન્ટીમીટરની ઊંડાઈએ બીજ વાવવાનું છે, અને બીજ વાવી અને ઝીણી માટીથી આપણે એને ઢાંકવાનું છે, અને પ્રથમ પાણી ખાસ કરીને કાળજી લેવાની છે કે ઝારાથી આપીએ એટલે કે ગાર્ડનના જેનો ઝારો આવે એનાથી આપીએ એટલે પાણી વધારે ફોર્સથી ન જાય તો એના બિયારણ આપણે ઉગાવવાનું પૂરું મળી શકે। અને પાણી આપ્યા બાદ ક્યારે નારિયેળ કે ખજૂરીના જે પાંદ આવે અથવા તો ડાંગરનું પરાળ છે એનાથી ઉપર આપણે જો ઢાંકવામાં આવે ઉગે ત્યાં સુધી ઢાંકી રાખીએ તો એનું ભેજ સંગ્રહ શક્તિ સારી જળવાય અને સારું ઉગાવવું પણ આપણે મળી રહે। અને ખાસ કાળજી લેવાની છે કે ધરુવાડિયામાં આપણે નિયમિત પાણી આપવાનું છે, ધરુવાડિયામાં જે રોગો આવે ખાસ કરીને કૃમિ ફૂગજન્ય રોગો અથવા તો નિંદામણ નિયંત્રણ માટે ઉનાળાની ગરમીના સમયે 100 ગેજની જો પારદર્શક પ્લાસ્ટિકની શીટ અથવા તો સોઇલ સોલરાઇઝેશન આપણે કરીએ તો 15-20 દિવસ સુધી આને જમીનને એના ઉપર ઢાંકી રાખીએ તો ખૂબ સારું નિયંત્રણ આ રોગો જીવાતો અને ખાસ કરીને નિંદામણ નિયંત્રણમાં પણ મેળવી શકીએ। ખેડૂત મિત્રો, આ વાત હતી રીંગણીના પાકની અંદર કેવી રીતના જમીનની તૈયારી કરવી અને એનું ધરુ ઉછેર કેમ કરવું, તો આ માહિતી મને લાગે તમને ગમશે। જો આ માહિતી ગમે તો વધુમાં વધુ આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો। ખૂબ ખૂબ આભાર।